ખબર છે ડોટ કોમના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આજે ખૂબ જ અગત્યની ચર્ચા કરવા જઈ રહ્યો છું. જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે મને આ શબ્દ આવડે છે, તો ખરેખર એને શું આવડતું હોય છે અથવા શું આવડતું હોવું જોઈએ? સો વેન યુ સે યુ નો વર્ડ, વોટ ડુ યુ એકચ્યુઅલી નો ઓર વોટ શુડ યુ એકચ્યુઅલી નો? તો આવો પ્રશ્ન પોલ નેશન નામના વિશ્વના એક બહુ જ મોટા શબ્દભંડોળમાં કામ કરનારા લેંગ્વેજ સાયન્ટિસ્ટને પૂછવામાં આવેલો, અને એમણે આ પ્રશ્નનો જે જવાબ આપ્યો હતો એ હું તમને આજે જણાવી રહ્યો છું. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, વોટ ડુ યુ નો વેન યુ સે યુ નો વર્ડ. તેમાં સૌથી પહેલું કે જ્યારે એ શબ્દ બોલાયેલો હોય અથવા લખાયેલો હોય તો તમે એને રેકગ્નાઇઝ કરી શકો. ખાસ કરીને સ્પીચમાં, કનેક્ટેડ સ્પીચમાં કેટલાક શબ્દો એના ઉચ્ચાર બદલાઈ જતા હોય, તમને ખ્યાલ પણ નહીં આવે. તો એ રેકગ્નાઇઝ કરવાની જે એબિલિટી એ તમારામાં હોય તો એ તમને શબ્દ આવડે છે એમ કહી શકાય. તો બીંગ એબલ ટુ રેકગ્નાઇઝ ધ સ્પોકન ફોર્મ ઓફ ધ વર્ડ. ધારો કે એક વાક્ય હું બોલું કે ધ વેધર ઇન ઇંગ્લેન્ડ કન ચેન્જ વેરી ક્વિકલી. તો આમાં તમને એક શબ્દ સંભળાયો હશે, કન ચેન્જ, પણ ખરેખર એ કન ચેન્જ નથી. એ કન એ કેનનું વીક ફોર્મ છે અને ચેન્જ એ નોર્મલ વર્ડ છે. એટલે કન એ ગ્રામર વર્ડ તમે આઈડેન્ટિફાઈ કરી શકો, રેકગ્નાઇઝ કરી શકો, એ એબિલિટી એ તમારી પાસે હોવી જોઈએ. બીંગ એબલ ટુ પ્રનાઉન્સ ધ વર્ડ. ઇંગ્લિશમાં તમને ખબર છે કે ઉચ્ચાર એ ખૂબ જ અઘરી વસ્તુ છે. સ્પેલિંગમાં કંઈ હોય અને બોલાયેલું કંઈ અલગ જ હોય. ધારો કે એક વર્ડ હું બોલું ઓન વી, અને તમને એમ કહું કે તમે એનો સ્પેલિંગ લખો, તો મોટે ભાગે તમે ઓથી શરૂઆત કરશો, પણ ખરેખર છે ઈ ડબલ એન યુ આઈ, ઓન વી. ત્યાર પછી થર્ડ છે બીંગ એબલ ટુ સ્પેલ ધ વર્ડ. એટલે સ્પેલિંગ તમને શબ્દોનો ખબર હોવો જોઈએ. બીંગ એબલ ટુ રાઇટ ધ વર્ડ, એટલે રાઇટિંગ સ્કિલ પણ તમારી હોવી જોઈએ. નોઈંગ ધી અન્ડરલાઈંગ મિનિંગ ઓફ ધ વર્ડ, એટલે કોઈ પણ શબ્દ હોય તો એનો મૂળભૂત પાયાનો જે અર્થ હોય એ અન્ડરલાઈંગ મિનિંગ જે કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. નોઈંગ ધ રેન્જ ઓફ મિનિંગ્સ ઓફ ધ વર્ડ, એટલે કોઈક એક વર્ડના ઘણા બધા અર્થ હોઈ શકે, તો એમાંથી જેટલા બને એટલા વધારે શબ્દના અર્થ તમને આવડવા જોઈએ. તમને ખબર જ છે કે કોઈ પણ એક શબ્દનો એક અર્થ માત્ર એવું સામાન્ય રીતે અંગ્રેજીમાં બનતું નથી. નોઈંગ ધ ગ્રામેટિકલ પેટર્ન્સ ધ વર્ડ ફિટ્સ ઇન ટુ, એટલે દરેક શબ્દ એક ચોક્કસ વ્યાકરણની વાક્ય રચનામાં ફિટ થતો હોય તો એ તમને ખબર હોય તો જ તમે એને વાપરી શકો. ફોર એક્ઝામ્પલ, ઇન્જોય વર્ડ આપણે લઈએ તો એન્જોય પછી ક્રિયાપદનું નાઉન ફોર્મ અથવા ક્રિયાપદનું આઈએનજી ફોર્મ તમારે લેવું પડે અથવા કોઈ નાઉન લેવું પડે. ફોર એક્ઝામ્પલ, આઈ એન્જોય મ્યુઝિક, તો એમાં મ્યુઝિક એ નાઉન છે. અથવા આઈ એન્જોય લિસનિંગ ટુ મ્યુઝિક, તો એમાં લિસનિંગ આવે, લિસન નહીં આવે. તો આ જે ગ્રામેટિકલ પેટર્ન છે એ પણ તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી કયા કયા એફિક્સેશન એમાં પોસિબલ છે, એમાં પ્રિફિક્સ કે સફિક્સ કયા લાગી શકે એ પણ તમને ખબર હોવી જોઈએ. ધારો કે એન્ટરટેઇન, અને એનું જો નાઉન ફોર્મ બનાવવું હોય તો એન્ટરટેઇનમેન્ટ, તો એમાં MENT આપણે લગાવ્યું. અને હેપી, તો હેપીની અંદર આપણે MENT નથી લગાવતા, આપણે કહીએ છીએ NEESS, હેપીનેસ. તો કયા એફિક્સેશન આમાં થઈ શકે એ પણ એક અબિલિટી અગત્યની છે. નોઈંગ ધ વર્ડ્સ દેટ ફિટ ઇન ટુ ધ સેમ લેક્સિકલ સેટ્સ, એટલે કયા એના સમાનાર્થી જેવા શબ્દો છે. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ અ પ્રોફિશિયન્ટ ડૉક્ટર, તો પ્રોફિશિયન્ટ જે છે એને બદલે બીજા કયા કયા વર્ડ્સ હું આમાં મૂકી શકું, તે બધા એ લેક્સિકલ સેટ બનાવશે. ઇફિશિયન્ટ, હી ઇઝ અ કેપેબલ ડૉક્ટર, રાઈટ. ત્યાર પછી નોઈંગ ધ ટિપિકલ અસોસિએશન્સ ઓફ ધ વર્ડ, દરેક શબ્દના કેટલાક ચોક્કસ અસોસિએશન્સ હોય. તમે એ શબ્દ સાંભળો કે બોલો એટલે તરત તમારા મગજમાં એ બધા વિચારો કે બધી લાગણીઓ આવતી હોય, તે બધા એને અસોસિએશન્સ કહેવાય. ધારો કે આપણે ટાયરન્ટ, હિટલરની વાત કરીએ, તો હિટલર વોઝ અ ટાયરન્ટ. તો જેવો વર્ડ ટાયરન્ટ તમારા તમે સાંભળો કે વાંચો એટલે તમારા મગજમાં ક્રૂરતાનો ભાવ આવે,
તમને એવું ખ્યાલ આવે કે ખૂબ જ જુલમ કરવામાં આવ્યો હતો હિટલર દ્વારા. તો આ બધા એના એસોસિએશન્સ છે. કેટલાક પોઝિટિવ હોય, કેટલાક નેગેટિવ હોય. તમે ફ્રેગરન્સ વર્ડ સાંભળો એટલે તરત તમને સુગંધ, સારી સારી સુગંધ તમારા મગજમાં આવી જાય. નોઈંગ ધ રેન્જ ઓફ કોલોકેશન્સ ઓફ ધ વર્ડ. ઇંગ્લિશમાં કોઈ પણ શબ્દની સાથે કોઈ ચોક્કસ બીજા શબ્દ અથવા શબ્દો આવતા હોય. કેટલાકને એક જ મિત્ર હોય, કેટલાકને બે ત્રણ જ મિત્રો હોય, કેટલાકને ઘણા બધા મિત્રો હોય. તો એ શબ્દ મૈત્રીને આપણે કોલોકેશન કહીએ. ફોર એક્ઝામ્પલ, ઇન્ક્લેમન્ટ વર્ડ લઈએ. ઇન્ક્લેમન્ટ, INCLEMENT. ઇન્ક્લેમન્ટ વર્ડને માત્ર એક જ મિત્ર છે, વેધર. એટલે ખરાબ હવામાન માટે આપણે ઇન્ક્લેમન્ટ વેધર એવો શબ્દ વાપરીએ છીએ. હવે કોઈ બીજો એક વર્ડ લઈએ, ધારો કે એબ્જેક્ટ. તો એબ્જેક્ટના ઘણા બધા મિત્રો છે. એબ્જેક્ટ પોવર્ટી હોય, એબ્જેક્ટ ફેલિયર હોય, એવા ઘણા બધા 5-7 મિત્રો છે એમ માની લઈએ. અને કોઈ એક વર્ડ લઈએ ગુડ. તો ગુડના તો ઘણા બધા મિત્રો હોય. ગુડ પર્સન સાથે પણ આવે, બુક સાથે પણ આવે, સ્ટોરી સાથે પણ આવે, હાઉસ સાથે પણ આવે. ધેર આર હંડ્રેડ્સ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ ફ્રેન્ડ્સ. એટલે કોલોકેશન્સ એટલે શબ્દ મૈત્રી, એ પણ તમને ખબર હોવી જોઈએ. ધારો કે તમે કોઈ એક રેસ્ટોરન્ટમાં જતા હોય તો એ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ તમે કહેશો, એને ક્વિક ફૂડ રેસ્ટોરન્ટ નહીં કહેશો. તો આ શબ્દ મૈત્રી થઈ. ત્યાર પછી, નોઈંગ વેધર ધ યુઝ ઓફ ધ વર્ડ ઇઝ લિમિટેડ બાય કન્સિડરેશન્સ ઓફ પોલાઇટનેસ, જેન્ડર, એજ, કન્ટ્રી, ફોર્માલિટી. એટલે દરેક શબ્દ એક ચોક્કસ માહોલમાં વપરાતો હોય. ધારો કે ખોપ. ખોપ, અ ખોપ એટલે એ પોલીસમેન માટે વપરાતો એક શબ્દ છે. તો એ ઇન્ફોર્મલ છે અને પોલીસમેન એ ફોર્મલ વર્ડ છે. તો આવી રીતે ફોર્માલિટી પણ તમને ખબર હોય. કેટલાક પોલાઇટ વર્ડ્સ હોય અમુક જગ્યાએ તમે વાપરી શકો, અને અમુક વર્ડ્સ કેવા હોય કે તમે સ્ટેજ પર વાપરતા હોય તો એકદમ ફોર્મલ હોય. ત્યાર પછી, નોઈંગ વેધર ધ વર્ડ ઇઝ કોમનલી યુઝડ ઓર નોટ. એટલે ઘણા શબ્દો કેવા હોય કે તમને ખબર છે, એનો અર્થ પણ ખબર છે, ગ્રામેટિકલી તમને પેટર્નમાં કેવી રીતે ફિટ થાય પણ ખબર છે. પણ જો એ સામાન્ય વપરાશમાં નહીં હોય તો એવા શબ્દો વાપરવાનો કંઈ અર્થ નથી. એટલે કેટલો કોમનલી યુઝ છે એ વર્ડ, એની ફ્રિકવન્સી કેટલી છે એ તમે જોઈ શકો. ઘણી બધી ડિક્શનરીમાં વર્ડની જે એન્ટ્રી હોય ત્યાં તમને ફ્રિકવન્સી આપેલી હોય કે આ હાઈ ફ્રિકવન્સી વર્ડ છે કે લો ફ્રિકવન્સી છે કે મિડ ફ્રિકવન્સી વર્ડ છે. અને મોટેભાગે આપણે બોલવામાં કે લખવામાં હાઈ ફ્રિકવન્સી વર્ડ્સ વાપરો તો વધારે સારું. અને લાસ્ટ છે, બીંગ એબલ ટુ યુઝ ધ વર્ડ રિસેપ્ટિવલી એન્ડ પ્રોડક્ટિવલી. એટલે તમે એ વર્ડ સમજી પણ શકતા હોય અને તમે એ શબ્દ તમારી વાતચીતમાં કે લખાણમાં વાપરી શકતા હોય. આટલી જો 14 એબિલિટીઝ કોઈ પણ શબ્દ માટે તમારી પાસે હોય તો તમે કહી શકો કે આ વર્ડ મને ખરેખર આવડે છે. ધેન યુ કેન ઓન અ વર્ડ. અને જે વસ્તુ તમે ઓન કરો તે જ તમે વાપરી શકો. આઈ હોપ તમને આ માહિતી ઉપયોગી થઈ પડશે. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.